પીપી કીટ ખુલ્લામાં હતી અને તેને પણ મોટું નુકસાન થયું છે રાજકોટમાં આ નુકસાન લાખોની દવા પાણીમાં ગઈ છે જુલાઈ બે હજાર ચોવીસ સુધી જે મેન્યુફેક્ચરિંગ થયેલો સ્ટોક છે જે તમામ આઇટમ્સ હતી તે પલળી ગઈ છે જીએમએસસીએલના ગોડાઉનમાં આ ગંભીર બેદરકારી સામે આવી છે સરકારે આ દવાનો જથ્થો મોકલ્યો હતો પણ જે કક્ષાએ જે વિભાગ દ્વારા તેની તકેદારી રાખવી જોઈએ તેની સંભાળ કરવી જોઈએ તે નથી થઈ અને તેના કારણે આ લાખો રૂપિયાનું નુકસાન થઈ ગયું છે આ નુકસાન થવા પાછળ તેનો ભોગ જે લોકો બન્યા છે અને સમય પર એ દવાઓ નથી પહોંચવાની તે પણ હકીકત છે અને પ્રશાસનના કારણે નિમાયેલા એ વ્યક્તિઓના કારણે આ નુકસાન થયું છે કોણ લેશે આની જવાબદારી આ સવાલ થાય રાજકોટનો આ બનાવ છે જીએમએસસીએલ જે ગોડાઉન આવેલું છે અને એ ગોડાઉનમાં લાખો રૂપિયાની દવા રાખવામાં આવી હતી સર્જિકલ આઇટમ્સ બધી હતી જેમાં પીપી કીટ પણ હતી અન્ય પણ હતી અને તમામને મોટું નુકસાન થયું છે વરસાદમાં પલળી ગયું છે રાજકોટમાં ગત સપ્તાહે ભારે વરસાદ પડ્યો ને તેને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા જોકે વેરહાઉસમાં જે પ્રકારના દ્રશ્યો સામે આવે છે આ તમે જોઈ રહ્યા છો તે રાજકોટની જે જીએમએસસીએલ નું આ વેરહાઉસ છે કે જ્યાં સૌરાષ્ટ્રભરની જે સરકારી હોસ્પિટલો છે ત્યાં દવાનો જથ્થો અહીંથી ડિસ્પેચ કરવામાં આવે છે પહોંચાડવામાં આવે છે જોકે અહીં જે દ્રશ્યો સામે આવ્યા આ દ્રશ્ય તમે જુઓ કે વરસાદી પાણીમાં આ દવાનો જથ્થો છે તે પલડી ગયો છે એવું નથી કે આ જથ્થો છે તે એક્સપાયરી ડેટવાળો જથ્થો છે પરંતુ જે પ્રકારે અહીં જે વિગત સામે આવી છે કે મેન્યુફેક્ચરિંગ સાત બે હજાર ચોવીસના મેન્યુફેક્ચરિંગ થઈ છે અને ડિસેમ્બર બે હજાર છવ્વીસ સુધીની એક્સપાયરી ડેટ છે એટલે કે તાજેતરમાં જ બનાવવામાં આવેલો અહીં પહોંચાડવામાં આવેલો આ જથ્થો છે જો કે આ તમામ દવાઓ છે તે પાણીમાં પલડી ગઈ છે અહીંના આ દ્રશ્ય જુઓ આખું બોક્સ છે તે પાણીમાં પડડી ગયું છે જેના કારણે વેરહાઉસમાં આવતી રાજ્ય સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ છે તે આ દવાઓ પાછળ આપતી હોય છે અને સરકારી હોસ્પિટલમાં જે ગરીબ દર્દીઓ આવે છે તેને વિના મૂલ્યે આ દવાનો જથ્થો આપવામાં આવતો હોય છે પરંતુ અહીંના દ્રશ્યો જે સામે આવી છે કે દવાનો જથ્થો છે તે પડી ગયો છે ટેબ્લેટ હોય સિરપ હોય કે પછી ટ્યુબ હોય તમામ જથ્થો છે ક્રીમ છે તમામ જથ્થો છે તે પડડી ગયો છે એટલું જ નહીં પરંતુ કેટલીક સર્જિકલ આઈટમ્સ છે તે પણ પડડી ગઈ છે ને તે તો હજુ પણ વરસાદી પાણીમાં એટલે કે ખુલ્લામાં રાખવામાં આવી છે વેરહાઉસના મેનેજરની જવાબદારી હોય છે કે જ્યારે પણ વરસાદી માહોલ હોય અથવા તો વરસાદની આગાહી હોય ત્યારે પ્રી પ્રિમોન્સૂન કામગીરીના ભાગરૂપે પણ જે દવાનો જથ્થો બહાર હોય છે તે દવાનો જથ્થો તેમને જે સલામત રીતે અંદર ખસેડવા દેવો જોઈએ જેથી કરીને આ જથ્થો છે તે ન બગડે પરંતુ આ તમે દ્રશ્ય જુઓ કે અહીં સર્જિકલ આઇટમ્સ છે જે પીપી કીટ સહિતના જે જે કેટલાક જે આઇટમો છે તે પણ અહીં બહાર ખુલ્લામાં રાખવામાં આવી છે ને તેના કારણે આ તમામ જથ્થો છે તે પાણીમાં પડી ગયો છે વેરહાઉસના મેનેજર સહિતના જે પણ કર્મચારીઓ છે તેને કોઈ પણ પ્રકારની પરવા ન હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સામે આવે છે આ પીપી કીટની હાલત આપ તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં અહીં પીપી કીટ છે પરંતુ આ પીપી કીટની એના તમામ બોક્સ છે તે વરસાદી પાણીમાં પલળી ગયા છે અને અહીંથી કોઈએ લેવાની પણ દરકાર ન કરી હોય તે પ્રકારની સ્થિતિ છે હજુ પણ તમે જુઓ અહીં કે હજુ પણ અહીંથી પાણી છે તે ટપકી રહ્યું છે એટલે કે આટલો વરસાદ પડ્યો અને ત્યારબાદ પણ કોઈપણ વ્યક્તિ છે તેમને આ પીપી કિટ છે તેને સલામત રીતે ખસેડવાની દરકાર છે તે લીધી નથી એક તરફ સરકારી હોસ્પિટલોમાં દવાના જથ્થાને લઈને અવારનવાર ફરિયાદો આવતી હોય છે કે દવાનો જથ્થો છે તે પર્યાપ્ત પ્રમાણમાં નથી બીજી તરફ આ દ્રશ્યો જે સામે આવી છે તે ખૂબ જ ચિંતાજનક દ્રશ્યો છે આરોગ્ય વિભાગ છે તેમના દ્વારા આ વેરહાઉસના મેનેજર છે તેની સામે સખત કાર્યવાહી કરવી ખૂબ જ જરૂરી છે કારણ કે જે કરોડો રૂપિયાની ગ્રાન્ટ છે તેનામાંથી આ જે દવાનો જથ્થો છે તેની ખરીદી થતી હોય છે પરંતુ આ જથ્થો છે તે વરસાદી પાણીમાં પલડી રહ્યો છે હજુ તો આ દ્રશ્યો છે કે જે અત્યારે પણ અહીં છે અત્યારે સામે છે એવા તો કેટલા બધા કેટલી દવાઓ હશે કે જે હજુ પણ વરસાદી પાણીમાં ને ખરાબ થઈ ગઈ છે ત્યારે આ સમગ્ર મામલે યોગ્ય તપાસ થવી ખૂબ જ જરૂરી છે જે પણ વેરહાઉસના મેનેજર છે કે જેમની આ બેદરકારી છે તેની સામે કાર્યવાહી થવી પણ એટલી જરૂરી છે કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ ટીવી નાઇન રાજકોટ રાજકોટમાં આ પ્રકારની ખરા આ સવાલ થવો સ્વાભાવિક છે કેમ ચોમાસા દરમિયાન ધ્યાન ન રખાયું જ્યારે ગોડાઉનમાં સામાન રાખવામાં આવ્યો હતો શું સમયાંતરે ગોડાઉનમાં ચેકિંગ કરવામાં આવતું નથી આ પણ તેની બાબતોને લઈને સવાલ થાય પ્રજાના રૂપિયાનું નુકસાન થયું હવે ભરપાઈ તેની કોણ કરશે અને દવા પલળી તેની જવાબદારી લેશે કોણ આકાશમાંથી વરસી આફત જગતનો તાત ફરી